પ્રપંચ, કારણ પ્રપંચ એ સર્વનું અધિષ્ઠાન શું છે? જેનો અકાર ઉકાર મકારથી નિર્દેશ કર્યો એ એનું અધિષ્ઠાન નિર્ગુણ નિર્વિશેષ આ સર્વ પ્રપંચથી રહિત એવું બ્રહ્મ છે. અને એ જ આ જીવાત્માનો પણ લક્ષ્યાર્થ છે. કેમ? હું પણ શુદ્ધ ચૈતન્ય છું, સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચથી રહિત છું. ત્યાં સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ કારણ પ્રપંચનો બાદ કર્યો માયા, અને ત્યાર માયા કારણ પ્રપંચમાં, ત્યાર પછી સૂક્ષ્મ પ્રપંચ, ત્યાર પછી સ્થૂળ પ્રપંચ, બધાનો બાદ કર્યો તો શુદ્ધ ચૈતન્ય. અહીંયા પણ સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ સાથે તાદાત્મ્યનો બાદ કરનો ત્યાગ કર્યો શુદ્ધ ચૈતન્ય. અને એ જ ઓમકારનો લક્ષ્યાર્થ છે. ઓમકારનો લક્ષ્યાર્થ છે ત્યારે જીવ અને ઈશ્વર એક જ છે. અને એની જરૂર છે, એ તો જીવનનું ધ્યેય છે. એને તો એ શોધ માટે તો ફરતો હતો. હા, મેં બ્રહ્મ કી શોધ કરતી, બ્રહ્મ કી શોધ તો તું નહીં કરતો. મર્યાદા રહિત સ્થિતિ તારે જોઈતી હતી જીવનમાં. કશી મર્યાદા ના સ્થાને, ન સુખની મર્યાદા, ન કાળની મર્યાદા, ન કશાની. બરાબર છે, તું બ્રહ્મને જ શોધતો હતો. એ તારું સ્વરૂપ છે. એ લક્ષાર્થ હોય તો જ સમજાય છે. માટે ઓમકારનો લક્ષાર્થ લેવો પડશે, જે જીવનનું પ્રયોજન સિદ્ધ કરે છે, જેને કારણે જ મૃત્યુથી રહિત આ શુદ્ધ ચૈતન્ય, કાળથી રહિત. અને માટે એ ઓમ, એ ઓમના ઉચ્ચારણથી સમગ્ર પ્રપંચનો નિર્દેશ, સ્થૂળ સૂક્ષ્મ કારણ પ્રપંચનો નિર્દેશ, અને ઓમકારના સાયલન્સની અંદર એ શુદ્ધ બ્રહ્મનો નિર્દેશ. ઓમકાર એ બધા વિશેષો છે, અ ઉ મ માત્રાઓ છે, અને એની વચ્ચે રહેલું સાયલન્સ છે એ અમાત્ર છે. બરાબર ને? એને અમાત્ર કહીએ છીએ અમે. માત્રા રહિત કે માત્રા રહિત, બે ઓમકાર વચ્ચેનો ગાળો જે છે સાયલન્સનો, જેટલો રાખો એટલો રાખો. ઇનફેક્ટ ઓમકારનું ઉચ્ચારણ, ઓમકારનો જપ કરો એટલે પહેલાં સાયલન્સનો ગાળો ઓછો, કારણ કે સાયલન્સ રાખીએ એની સાથે જ અંદરથી બધું બહાર આવે. બહુ સાયલન્સ રખાય નહીં એટલે ઓમ ઓમ ઓમ, પછી ધીરે 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 જેમ આ અર્થનું સ્ફુરણ થતું ગયું તેમ બે ઓમકાર વચ્ચેના સાયલન્સનો ગાળો વધતો ગયો. હા, કારણ કે એનાથી લક્ષિત તો એ ચૈતન્ય છે, શુદ્ધ ચૈતન્ય. સાયલન્સ, શુદ્ધ ચૈતન્ય કેવું છે? પ્રશાંત છે, સર્વ વિશેષોથી રહિત છે, અકાર ઉકાર થી નિર્દેશ, મકારથી નિર્દેશા, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ સર્વથી રહિત. વિશેષો એ ચૈતન્યની જ એક વિશેષ અવસ્થા જાગ્રત પુરુષ, ચૈતન્યની બીજી વિશેષ અવસ્થા સ્વપ્ન પુરુષ, ચૈતન્યની ત્રીજી અવસ્થા સુષુપ્ત પુરુષ. વાસ્તવમાં ત્રણેયથી રહિત છે, અમાત્ર છે. અને ઓમકારનો લક્ષ્યાર્થ છે. આટલું આટલું પૂરતું છે ને? હવે અહીંયા એવું કહ્યું, સોયમ આત્મા ચતુષ્પાત, માંડુક્ય તો વેદાંતિઓ માટે માંડુક્ય એ માંડુક્ય ઉપનિષદ વેદાંતિઓ માટે એ પેલા માલપુઆ ને દૂધપાક જેવી વસ્તુ છે. અદભુત. સોયમ આત્મા ચતુષ્પાત, ચાર પાદ કયા હતા? ત્રણ પાદ ત્રણ માત્રાઓમાં જણાવી દીધા અમને, બોલા ના ચોથા પાદ બોલા ના અમાત્ર. વો તુરી અવસ્થા, આ બહુ સાંભળ્યું છે, તુરી અવસ્થા. આ તુરી, તુરીયમાં સ્વામીજી તમે તુરી અવસ્થામાં પહોંચ્યા છો એમ કહે છે. વિચાર કરો તમે, જાગ્રત પુરુષમાં એ વિરાજમાન જ છે તુરીય ચૈતન્ય. અકાર ઉકાર મકાર ત્રણ માત્રા, પ્રથમ દ્વિતીય તૃતીય ચતુરીય, ચકાર કાઢી નાખ્યો પાણીના સૂત્ર પ્રમાણે તુરીય. એને ઈ તમે કહો છો કે પેલા ત્રણમાં એ ચૈતન્ય તો હાજર જ છે, તો પછી તમે તુરીય ચોથું કેમ કહો છો?
આ ત્રણથી વિલક્ષણ બતાવવા માટે. હા, આ ત્રણમાં તો હાજર છે જ છે, પણ પોતાના સ્વરૂપમાં આ ત્રણેય વિશેષો, સ્થૂળ પ્રપંચ, સ્થૂળ શરીર મન બુદ્ધિ, અહીંયા આત્માની વાત કરું, ચાલો વિરાટ પુરુષમાં એ બધા જવા દો. આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર સર્વથી વિલક્ષણ છે. અજ્ઞાન સહિત બધ સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર સર્વને ઉજાળનારો, અસ્તિત્વ પ્રદાન કરનારો છે, સાથે સાથે એ સર્વથી રહિત છે. એનો અર્થ એવો થયો, એ બધાને અસ્તિત્વ પ્રદાન કરી એ બધી મિથ્યા વસ્તુઓ છે, વાસ્તવમાં એ જ સત્ય છે. બરાબર છે ને? હા, એ જ સત્ય છે. આ બધું એના અસ્તિત્વને આભારી છે. અને એટલા માટે સ્થૂળ શરીરમાંથી અહમ પણ કાઢે એટલે એ સ્થૂળ શરીર જાણે કે તમારા માટે તો નથી જ. હા, ના ના સ્વામીજી, સ્થૂળ શરીરનું અસ્તિત્વ કેમ સુષુપ્તિમાં નથી? એ બોલનારો જે છે એના માટે છે. હા, એના માટે છે. પણ જેણે અહમ પણ પોતાના આ સ્થૂળ શરીરમાંથી કાઢી લીધું એના માટે તો સ્થૂળ શરીર નથી. એના એનું તો શરીર એવી રીતે પડ્યું હોય છે, મોં ખુલ્લું ને અડધી આંખો ને આમ એવો પડ્યો હોય છે. એ બતાવે છે કે એ સ્થૂળ શરીરની સભાનતા નથી. સભાન હોય તો કોઈ દિવસ એવો બેસે એવી રીતે સુવે? આત્મસભાનતા જ એ સુષુપ્તિ અવસ્થામાં જતી રહે છે, એના કારણે જ આનંદ છે. આ બધું જે પાશ છે એ આ આત્મ આવી આત્મસભાનતાને કારણે પાશ છે. કેવી આત્મસભાનતા? હું મનુષ્ય છું, કોણ બોલે? જાગ્રત પુરુષ. હું પિતા છું, હું ફલાણો છું, હું ફલાણો છું, બધું જાગ્રત પુરુષ બોલે ને. આ તો સ્વપ્નની અંદર, સ્વપ્નમાં સુખ દુઃખનો અનુભવ કર્યો જ બોલે. સુષુપ્તિની અંદર બંને જાગ્રત અને સ્વપ્ન પુરુષનો લય થઈ ગયો. સ્વપ્નને અંતર્ગત મારી એક પ્રકારની ઓળખાણ, જાગ્રતને અંતર્ગત મારી બીજી ઓળખાણ, આવી બંને પ્રકારની આત્મસભાનતા, મર્યાદિત આત્મસભાનતા જેવી સુષુપ્તિમાં ગઈ, આનંદ જ આનંદ છે. હું તો હાજર છું જ, પણ આવી આત્મસભાનતા વાળો નથી જે વાસ્તવમાં એ આત્માના અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી છે. બરાબર ને? જેવો જાગું એની સાથે મારી ઓળખાણ આપવા માંડું, હું મનુષ્ય છું તું માંડીને બધી ઓળખાણ આપું અને પછી એ ઓળખાણને દૂર કરવાનો પ્રયત્ન કરું. એ ઓળખાણ આપીને એ ઓળખાણમાંથી દૂર. અને જાગ્રત કાળની અંદર એ લોકો પોતાની જાતને ભૂલવા માંગે છે, આત્મસમાનતા દૂર કરવા માંગે છે. એવા થોડાક લોકો આ અહીંયા રહે છે, દમ મારો ભાઈ દમ વાળા, ડ્રગ્સ લેનારાઓ પોતાની જાતને ભૂલવા માંગે છે, બીજું પીનારાઓ, મારે કંઈ બોલવું નથી. આત્મસભાનતા જેવી મારી અત્યારે સભાનતા છે મને સ્વીકાર્ય નથી એ ભૂલવા માટે અનેક પ્રયત્નો કરે, સુષુપ્તિની અંદર સ્વાભાવિકપણે જતી રહે. માટે સુષુપ્તિ આનંદનો, એટલે ત્યાં કહ્યું આનંદ ભૂક. પેલામાં કહ્યું સ્થૂલ ભૂક, જાગ્રત પુરુષને કહ્યું સ્થૂલ ભૂક, સ્થૂળ વિષયોનો ભોગવનાર. સ્વપ્ન પુરુષને કયો? પ્રવિવિક્ત ભૂક, સૂક્ષ્મ વિષયોને ભોગવનાર. સુષુપ્ત પુરુષને કયો? આનંદ ભૂક, માત્ર આનંદ ભૂક, માત્ર આનંદ. ગમે એટલું દુનિયાની અંદર તમને પ્રિય વસ્તુ હોય જેના સંપર્કથી આનંદ આવતો હોય, પણ પ્રાયોરિટી છેલ્લે સુષુપ્તિ. એ દર્શાવે છે કે એ આનંદ આગળ આ કોઈ આનંદની કિંમત નથી, નહીં તો આપણે છોડીએ જ નહીં. સુષુપ્તિ જેટલી પ્રિય વસ્તુ કોઈને નથી. એ તો એના માટે તો મહારાજ હવે બોલશો નહીં, અમે બહુ અને આત્મસભાનતા જાગ્રત કાળમાં ક્યાં મને થાય અનેક પ્રકારે, અથવા કોઈ કરાવે, પત્ની કે મેં તમને નહોતું કહ્યું મોટે ઉપાડે ફોર્મ ભરી દીધું, સોરી હા સોરી,
को एक मर्यादा सा ली। हैप्पी बर्थडे, ये एक वर्ष पूरू थी गयु मारू, जीवन क्या जतु एकदम फिलोसफर आखो पौड़ी कर फिलोसफर बनी है, जीवन क्या पूरू थी जाए। एक वर्ष जो जोता हम जो हमारा जाने मैंने हैप्पी बर्थडे कहू एवं लगत, आज फरी हैप्पी बर्थडे। आत्मसभानता आ एक प्रकार की आत्मसभानता, काल ने अधीन तरत बर्थडे होवा छता घना लोग बर्थडे ने दिवसे फोन करिए अमार शू मनावानू हवे, आ तो एक वर्ष गुमाव्यू। अरे भाई कोई हैप्पी बर्थडे के त्यारे तो राजी था, આ બધા આધ્યાત્મિક દંભ છે, સાચું કહું તો। આજ ગઈકાલે મેં વાત કરી દંભની, અનેક પ્રકારના અનેક સ્તરના, આ એક આધ્યાત્મિક દંભ, આપણામાં ન હોય એવી વસ્તુઓ પણ ખરેખર આપણે ધરાવીએ છીએ એવું સમાજને બતાવીએ। મનમાં જરાય ક્રોધ નથી એવું બતાવીએ, અંદર તો બબલ બૂમ બૂમ બૂમ, બહાર શાંત છું। દંભ વેદાંતથી તદ્દન વિરુદ્ધ વસ્તુ છે। દંભી માણસને કોઈ દિવસ જ્ઞાન થવાની સંભાવના જ નથી, ગંધ પણ નહીં। અહીંયા તો જે છે એનો પૂર્ણ સ્વીકાર, દંભની અંદર જે નથી એનો જ દેખાવ। જે મર્યાદા વાસ્તવમાં છે એના પર ઢાંકપી છોડો। અહીંયા કંઈક તારી મર્યાદા છે, સ્થૂળ શરીર જે છે જેવું છે છે, સૂક્ષ્મ શરીર મન બુદ્ધિ વગેરે જે છે છે, પ્રાણ જેવા છે છે, તે છે તે છે તો હું સ્વીકારવા તૈયાર નથી, પણ દેખાવનું છે, વાસ્તવિકતા નથી। બસ આ સમજવું હોય તો દંભ છોડવો પડે, દેખાવનું છે। દંભી માટે આ બધી વસ્તુઓ સત્ય છે, મર્યાદાઓ સત્ય છે, પોતાને સ્વીકાર્ય નથી, સમાજને દેખાડવી નથી, માટે દંભ કરે। માટે ભગવાને કહ્યું અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા શાંતિહી આર્જવમ। ભગવાન 13મા અધ્યાયમાં જ્ઞાન કહ્યું, અને અર્થાત આ મૂલ્યો હશે તો માન કે જ્ઞાન થઈ જ ગયું એમ। હા, ભગવાને એને જ્ઞાન કહ્યું અદંભિત્વમ, જે આપણે સવાર કરીએ છીએ પહેલું અમાનિત્વમ અદંભિત્વમ, આજે અહિંસા મેં આ રીતે જે પણ મર્યાદાઓ છે એનો સ્વીકાર। એનીવે એટલે આ તુરીય ચતુરીય વાસ્તવમાં, પણ ચોથું એટલા માટે કહ્યું કે પેલા ત્રણમાં અનુસ્યુત છે એ ત્રણે એના કારણે જ છે, પરંતુ સ્વરૂપથી એ ત્રણથી રહિત છે। પેલા ત્રણ મિથ્યા છે, અસત્ય છે, એનો બાદ નથી થતો। જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની અંદર પણ ચૈતન્ય હાજર છે, અને એ ત્રણે પણ ન હોય તો પણ એ હાજર છે। આ રીતે એ ઈશ્વરનું સત્ય કે આત્માનું સત્ય એક જ છે, જેને શુદ્ધ ચૈતન્ય કહેવામાં આવે છે, એ ઓમકારનો લક્ષ્યાર્થ છે। એવા ઓમકારનું આલંબન લઈ અને નિધિધ્યાસન કરો। ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે।